છે શોભાઝ રેસિપીના આ એક નવા એપિસોડમાં અને આપણને સરસ મજાની વાનગીઓ બનાવવા શીખવાડવા માટે આવી ગઈ છે શોભા. હાય શોભા. હેલો. કેમ છો તમે? હા, ઠીક છું. અચ્છા અચ્છા શોભા, તો આજે આપણે શું બનાવવાના છીએ? આમ ઉત્તર તો શિયાળું છે અને શિયાળામાં સૌથી વધારે ખવાતી એવી શિંગની ચીક્કી જે હું આજે તમને બનાવતા શીખવાડવાની છું. અરે વાહ. પણ શોભા, તમે કેમ આ શાલુંડીને બેઠા છો? અરે આ બદલાતી સીઝન છે ને, મને પરવડતી નથી. બહુ બહુ ઠંડી વાય છે અને ઉહું થાય છે. બહુ બોલિવૂડ ફિલ્મો ઓછી જોતી લાગે છે. ઓહું થાય છે. બદલાતી સીઝનમાં મને આવું જ થાય છે. મારી આંખોને પણ વાયર ઓડીને જાય છે બદલાતી સીઝનમાં. મને આવું જ થાય છે. તમને કામ કરતા નહીં ફાવે એટલે આ એપિસોડ પૂરતું તમે આ ચશ્મા કાઢી નાખશો ને તો તમને ઈઝી પડશે. બોલતી બિલાડીને શું કહેવાય? બોલતી બિલાડીને? બોલતી બિલાડી એટલે ટોકિંગ કેટ? ના. તો એને બોલતી બિલ્લી? જરાય નહીં. બોલતી બિલાડીને તો શું કહેવાય? બિલાડી. હા હા, ઓકે ઓકે, ટોકિંગ ટોમ. ચુપરે. શું? બોલતી બિલાડીને ચુપરે કહેવાય? મારા ઘરગથ્થુ જ નુસ્ખાઓ એવા હોય છે ને કે બધી જ બીમારીઓ છૂ થઈ જાય છે. ખોટી ખોટું ઓડિયન્સ ના નામે ચરી ખાય છે. સારું, ચલ પૂછી ના, તારે શું જાણવું છે આજે જણાવીશ. થોડી ઠંડી વાય છે. બીજો સવાલ એ છે કે તમને ખબર હશે કે મીટરમાં સ્કીન ડ્રાય થઈ જાય તો ચામડી આમ તડતડતી લાગે તો શું કરવાનું? વધાર કરી દેવાનો. આપણે રહી તડતડતી હોય તો શું કરીએ, વધારે જ કરીએ ને. આમ બહુ સિમ્પલ છે, કોઈના પર પગ નહીં મૂકવાનો અને બેસવાનું તો ભૂલથી પણ નહીં. શોભા શોભા, તમે તો કેવા છો? આઈ એમ વેરી ફાઇન. શીંગ જ હોય, બીજું કઈ ના હોય. શીંગ જો તમારી ફોતરા વગર ની થઈ જાય તો શીંગની ચીકી બની જાય. શોભા, તમારે શીંગની ચીકી બનાવતા શીખવાડવું પડે. ગોળનો પાયો કરવાનો હોય ને એવું બધું કઈ
પ્રોસેસ કરવાની હોય છે. આ તો ખાલી ફોતરા નીકળે શોભા. બરાબર છે, હવે હું ભજન ગાઈશ. અરે ભજન શોભા, મારી વાત સાંભળો. જુઓ, આપણે છે ને એક તો રેસિપી શો છે, તમે દર વખતે ભજન ગાવ છો અને આજે તો આપણે એક પણ શાકભાજી પણ સમારતા નથી શીખ્યા, તો મને એવું લાગે છે કે આજે ભજન ગાવાનું રહેવા દઈએ ને. આજે આપણે આ એપિસોડને અહીંયા પૂરો કરીએ. તો દર્શક મિત્રો, હવે મળીશું આવતા એપિસોડમાં શોભા રેસિપીના. આવજો, બાય. શોભા, તમારે બાય કેવું છે દર્શકોને? જાઓ હવે.